અમરેલી જિલ્લા પોલીસ દ્વારા આયોજિત કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં પોલીસ દ્વારા યોજાયેલા લોન મેળાના બેંકોએ આપેલા લોનના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. અમરેલી જિલ્લા પોલીસ દ્વારા ચેક અર્પણ અને યુવા સાંસદ કાર્યક્રમ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયો. ત્યારે છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં વ્યાજખોરો સામે ઝુંબેશ ચલાવી રહી છે. અમરેલી જિલ્લા પોલીસ દ્વારા વિવિધ બેંકના સહયોગથી લોન ધિરાણ મેળાનું આયોજન કરતા 126 જેટલા લોકોએ લોન મેળવેલી, જેના ચેક રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા. અમરેલી શહેરમાં આવેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે સ્થાનિક ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હોય, ત્યારે યુવા સાંસદ કાર્યક્રમ અંતર્ગત તેમના દ્વારા યુવાનોને માર્ગદર્શન પણ પૂરું પડાયું હતું. ડ્રગ્સ પકડવાના મુદ્દે ગુજરાત પોલીસને ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા બિરદાવવામાં આવ્યા. અમરેલી જિલ્લા પોલીસ દ્વારા આયોજિત વ્યાજખોરોના દૂષણ સામે ચાલતા અભિયાન જોડે જોડે લોન મેળો અને લોન મેળા પછી ચેક વિતરણનો આજના કાર્યક્રમમાં અહીંયા અમરેલી જિલ્લાના અનેક આગેવાનો જોડે મળવાનું થયું અને હું અમરેલી જિલ્લા પોલીસને અભિનંદન આપું છું કે જે પ્રકારે છેલ્લા અનેક મહિનાઓથી આ વ્યાજના દૂષણ સામેની લડાઈમાં અમરેલી જિલ્લા દ્વારા લોકદરબારો, લોકદરબાર પછી લોન મેળા, લોન મેળા પછી આજનું આ ચેક વિતરણ, આ બધા જ કાર્યક્રમોમાં ખૂબ ઉત્સાહપૂર્વક અને સમાજમાં જે ફસાયેલા લોકો છે એને બહાર નીકળવા માટે પોલીસે તમામ પ્રકારના જે પ્રયત્નો કર્યા છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે. મેં આજે ખાસ કરીને અભિનંદન બી આપ્યા છે અને સાથે સાથે આજે હું અમરેલી જિલ્લાના સ્પોર્ટ્સ સેન્ટર પર અમારા ઉપદંડક આદરણીય શ્રી કૌશિકભાઈ, સાંસદ શ્રી નારાયણભાઈ, ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા, શ્રી જનકભાઈ, શ્રી હીરાભાઈ, મહેશભાઈ, બધા જ લોકો જોડે મળીને અમે એ સ્પોર્ટ્સ સેન્ટર પર બી ગયેલા હતા. ત્યાં નાની મોટી જે વધારાની વ્યવસ્થાઓની જરૂરત છે એ બી ગુજરાત રાજ્યના જિલ્લા